નમસ્તે કાવ્ય ચૌદ છેલ્લું દર્શન મૃત્યુ વિષયક સોનેટ છે અને જેનો આસ્વાદ કર્યો છે જયંત કોઠારીએ અને એના રચનાર છે રામનારાયણ વિશ્વનાથ પાઠક બોર્ડની અંદર આ પ્રશ્ન વારાઘડીએ પૂછાઈ કરે છે બે રીતે પૂછાય છેલ્લું દર્શન એનો આસ્વાદ કોણે કર્યો છે તો એનો જવાબ આવશે જયંત કોઠારી છેલ્લું દર્શન આ સોનેટના રચનાર કોણ છે તો રામનારાયણ વિશ્વનાથ પાઠક રામનારાયણ વિશ્વનાથ પાઠકનું આ કાવ્ય રચેલું છે અને એનો આસ્વાદ જયંત કોઠારીએ કરેલો છે ગુજરાતી ભાષા સાહિત્યના સંશોધક અને વિવેચક શ્રી જયંતભાઈ સુખલાલ કોઠારીનો જન્મ રાજકોટ સૌરાષ્ટ્ર જિલ્લામાં થયો હતો બી એમાં ગુજરાત સંસ્કૃત વિષયો સાથે પ્રથમ વર્ગ મેળવ્યો તેમજ એમએમાં પ્રથમ વર્ગ પ્રાપ્ત કર્યો અમદાવાદની ગુજરાત લો સોસાયટીની કોલેજમાં ગુજરાતીના અધ્યાપક તરીકે કાર્યશીલ રહ્યા ભારતીય કાવ્ય સિદ્ધાંત અને પ્લેટો એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ઉપક્રમ અનુક્રમ એ એમના સ્વાધ્યાય તેમજ તાત્વિક ચિકિત્સક દ્રષ્ટિના દ્યોતક પ્રકાશનો છે ઉત્તમ ભાવકની સહૃદયતા તેમજ નિર્ભીક દર્શન વિવેચનનું વિવેચનમાં જોવા મળે છે સાહિત્ય સ્વરૂપો અંગેના લેખો વ્યાસંગમાં તેમજ સિદ્ધાંત ચર્ચાના લેખો અનુષંગમાં જોવા મળે છે સાહિત્યિક તથ્યોની માવજતને ગુજરાતી સાહિત્ય પરિષદનું પારિતોષિક મળ્યું છે વિવેચન ઉપરાંત સુદામા ચરિત્ર નિબંધ વાર્તા એકાંકી સુંદર સંપાદનો તેમણે આપ્યા છે આસ્વાદ અષ્ટાદશી એ જુદા જુદા કાવ્ય પરનો આસ્વાદ વિવેચનનું જયંતભાઈ કોઠારીનું નોંધપાત્ર પુસ્તક છે માગ્યા મુજબમાં આ પ્રશ્ન પૂછાઈ શકે તેવો છે ખાસ તો ભારતીય કાવ્ય સિદ્ધાંતોને આધારે કાવ્યકૃતિની તેમણે કરેલી તપાસના સંદર્ભમાં એમાંથી આ રામનારાયણ વિશ્વનાથ પાઠકનો છેલ્લું દર્શન સોનેટનો આસ્વાદ લેખ અહીં લીધો છે કવિ છે જે રામનારાયણ વિશ્વનાથ પાઠક આ સોનેટનો આસ્વાદ જયંત કોઠારીએ કરાયો છે મેં અગાઉ કીધું એમ જ તે અહીંયા કવિ છે એ પોતાની પ્રથમ પત્નીના મૃત્યુ પ્રસંગે સ્વજનોને પોતાના આંખમાં આંસુ ન વહાવવા પાડે છે કે એને જોવા માટે જેટલી પણ ક્ષણો મળે છે એટલી ક્ષણો સુધીમાં એને તમે જોઈ લો ફરીથી આ ચહેરો જોવા મળશે કે નહીં મળે અને આપણે હિન્દુ ધર્મની અંદર આપણે મૃત્યુને મંગળમય ગણ્યું છે છે એટલે આ મૃત્યુ સોનેટમાં આંખને અસરો ન વહાવી હવે પછી પત્નીનું દર્શન અલભ્ય છે હવે પછી એનો ચહેરો જોવા નહીં મળે તે એને આ નિરાતે જોઈ લેવા વિનવે છે આ માંગલ્યની સામગ્રી ધરાવવાનું કહી કે ધમાલ ના કરો પેલું જ કાવ્ય પંક્તિ છે કે ધમાલ ન કરવા જણાવી એના સૌંદર્યને અખંડિત રાખવા જણાવે છે જે સ્થાન એમના હૃદયમાં અંકાયું તે કદી કોઈ લઈ શકે તેમ નથી અગ્નિની સાક્ષી એ મળ્યા હતા તું જ સમીપ અગ્નિ મળ્યા અને તું જ પાસ જુદા થઈએ કે કવિએ સરસ પંક્તિ રચેલી છે કે મળ્યા તુજ સમીપ અગ્નિ તુજ પાસ જુદા થઈએ કે અગ્નિની સાક્ષી અગ્નિની સાક્ષી મંગલમય ગણાવે છે આમ આ સોનેટમાં મૃત્યુ જેવી દુઃખદ ઘટનાને મંગલમય બનાવીને રજૂ કરી છે અહીંયા રામનારાયણ વિશ્વનાથ પાઠકે આ કાવ્યમાં પોતાના પ્રથમ પત્નીના અવસાન નિમિત્તે લખેલું આ વાત જાણીતી છે એટલે કે વ્યક્તિનિષ્ઠ વિરહ પ્રેમનું આ કાવ્ય છે આ કાવ્ય વાંચતા જે એક વસ્તુ તરત જ આપણા ધ્યાનમાં આવે કે કવિએ કાવ્યમાં વ્યક્તિ નિર્દેશક સંજ્ઞાનો પ્રયોગ લગભગ ટાળ્યો છે કે એને સૂચન કરી એનો પત્નીનો ઉલ્લેખ આપણને આ સોનેટની અંદર ક્યાંય જોવા નહીં મળે પણ એનો ભાવ નિર્દેશક સંજ્ઞાઓનો આશ્રય લીધો છે છેલ્લી કડીમાં કવિ સુંદરી એ સંબોધન કરે છે ત્યારે જ કાવ્યમાં વ્યક્તિ પ્રવેશે છે તે પૂર્વે કાવ્યમાં સુંદરી નહીં પણ સૌંદર્ય છે માંગલ્ય છે જેની અંતિમ વિદાયની કવિ પોતાની અંજલી આપી રહ્યા છે તે કોઈ વ્યક્તિ નથી પણ અમૂર્ત ભાવ છે તત્વ છે જોઈ ન શકાય તેવો ભાવ છે મૃત્યુનો પ્રસંગ એવો છે કે માણસનો વ્યક્તિરાગ અત્યંત તીવ્રતાથી પ્રગટ થાય અથવા તો મૃત્યુ વ્યક્તિની ને જગતની નશ્વરતાનું ભાન કરાવે છે અને નિષેધાત્મક નાસ્તિક દર્શન અસારવાદ તરફ લઈ જાય છે તત્વચિંતક રામનારાયણ એ વ્યક્તિ રાગમાં અટવાય નહીં એ સમજી શકાય પરંતુ નોંધપાત્ર એ છે કે અહીં અસારવાદમાં પણ સરી પડ્યા નથી જે નષ્ટ થયું છે એનો શોક નથી જે પ્રાપ્ત થયું એની ધન્યતા એ કાવ્યનો મુખ્ય સુર છે જગત અને જીવનને એક અપૂર્વ સૌંદર્ય અને માંગલ્યનો યોગ થયો હતો એવું સૌંદર્ય જે અંત સુધી સુધી વિકસતું રહ્યું હતું કદી નાશ એટલે છેલ્લી ક્ષણ દર્શન એ જ કર્તવ્ય એમાં જ જીવનની કૃતાર્થતા રહેલી છે કવિ માનવ સહજ લાગણીઓથી પર છે એવું નથી મૃત્યુ પ્રસંગે જે બનવું જોઈએ તે બને છે આંખમાં આંસુ ખાળિયા ખડતા નથી રોક્યા રોકતા નથી આંખોને આંસુ રોકવાની વિનંતી કવિ ફરી ફરીને કરવી પડે છે મન અસ્વસ્થતા અસ્વસ્થતાથી ઘેરાયેલું છે પહેલી આ બે પંક્તિઓ એમાં અસ્વસ્થતા ડોકાઈ જાય છે એકવાર નહીં ત્રણ ત્રણ વાર ધમાલ ન કરો એમ કહી કવિ પોતાના મનને વારે છે બતાવે છે મન રહી રહીને અસ્વસ્થ થયા કરે છે કવિ આ મનસ્થિતિમાંથી ઉગારવાનો પ્રયત્ન કરે છે ઘટનાને એક નવી વિધાયક જીવન દ્રષ્ટિથી જોઈને વ્યક્તિના સ્થાને ભાવ તત્વ ઉપર એ ધ્યાન કેન્દ્રિત કરે છે કશુંક ગુમાવ્યાનો રંજ અનુભવવાને બદલે જે પ્રાપ્ત થયું હતું તેની ધન્યતાને વાગોળવા તરફ મનને વાળે છે તો કાવ્ય આ સુંદરીનું નથી સૌંદર્ય કે માંગલ્યાનું છે સૌંદર્ય કે માંગલ્યના ઉપભોગનું નથી એના પૂજનનું છે સૌંદર્યનું એ છેલ્લું દર્શન છે કૃતાર્થતા પ્રેરનારું દર્શન છે દર્શન શબ્દ આપણી ભાષામાં આ આદરનો ભક્તિનો ભાવ પ્રકટ કરે છે અગરુ એટલે અગરબત્તી દીપ ચંદન ગુલાલ કંકુમ કુસુમ શ્રીફળ આ વગેરે અહીંયા કહે છે પૂજન અર્ચનની આ બધી સામગ્રી છે સુંદરીના સ્થાને સૌંદર્ય પૂજનીય પવિત્ર માંગલ્યયુક્ત જગતને પ્રસન્ન મંગલતા ભર્યું કરનાર આ સૌંદર્ય તેથી એ મહિમાવત છે અંત સુધી વિકસતું રહેલું કદી ક્ષય નાશ ન પામેલો આ સૌંદર્ય તેથી વિભૂતિ રૂપ છે એને પૂજન અર્ધ્ય જ ઘટે દુનિયાવી રીતે મૃજબ મૂર્ત વ્યક્તિનું કશુંક સ્મરણ ચિહ્ન એના અંગ ઉપરથી લેવું એ સૌંદર્યને ખંડિત કરવા જેવું છે માટે એ અનુચિત અયોગ્ય છે એનું હૃદયમાં જે સ્થાન છે તે જ પૂરતું છે તે જ ઈષ્ટ છે આવા પરમ મહિમાવત વિભૂતિમાં સૌંદર્યનું સ્થાન બીજું કોણ લઈ શકે એના માટે સ્મરણ ચિહ્નો જેવા સ્થૂળ આધારની કાંઈ જરૂર રહેતી નથી આ જીવન દ્રષ્ટિ કવિને મૃત્યુની ઘટનાને મંગલ બનાવી દે છે સોનેટના છેલ્લી પંક્તિમાં કવિએ આ વાત અત્યંત માર્મિક રીતે મૂકી છે અગ્નિની સાક્ષીએ જેમનું મિલન થયું હતું અગ્નિની સાક્ષીએ જુદા પડી રહ્યા છે અગ્નિ એ સાક્ષિત્વ મંગલતાનું સૂચક છે અંતિમ સંસ્કારના અગ્નિમાં કવિએ સાક્ષિત્વનું આરોપણ કરી મૃત્યુ ઘટનાને પણ મહિમાવત કરી છે કાવ્ય આરંભાયું મનને ભારે અસ્વસ્થતાના સૂચનથી પરંતુ લાગણી તો જ રહી કાવ્યમાં સૌંદર્ય યોગની કૃતાર્થતાનો અને સૌંદર્ય પૂજનનો ભાવ અંતમાં છે એક ભવ્ય મંગલ ઘટના સાક્ષાત્કારનો ચમત્કાર એટલે સમગ્ર કાવ્ય ભાવમય ભાવ દ્રષ્ટામય છે મૃત્યુ વિષય કાવ્યમાં આ વિરલ અદભુત છે એની પાછળ એક નૂતન નવી જીવન દ્રષ્ટિની પ્રેરણા પડેલી છે કાવ્યમાં ભાવ અને વિચારનું નું અદભુત રસાયણ સિદ્ધ થયેલું છે વિચારમય લાગણી કે લાગણીમય વિચાર એ કાવ્યનો વિષય છે કાવ્યનો પ્રાણપ્રદ ધર્મ એ રહસ્યને લેખતા હતા પણ અહીંયા કાવ્ય વિચાર એ કાવ્યમાં ચરિતાર્થ થતો લાગે છે કાવ્ય સંબોધન રૂપે રચાયેલું છે કાવ્યમાં સંબોધન બદલાયા કરે છે પહેલી ચાર પંક્તિમાં આંખો છે બીજી અને ત્રીજા ચાર પંક્તિમાં મૃત વ્યક્તિના સ્વજનો જેમાં કવિનો પણ સમાવેશ થાય છે એમના મન સંબોધ્યો હોવાનું જણાય છે છેલ્લી પંક્તિમાં પહેલી લીટીમાં તો બીજી લીટીમાં સુંદરીને મૃત પત્નીનું સંબોધન સંબોધનની આ પલટાતી તરફ કાવ્યમાં બાધક બનતી નથી ઉલટું બદલાતા પરિપ્રેક્ષ્યથી વધારે સભર સજીવતા ભર્યું દેખાય છે કાવ્યનો કેન્દ્રીય ભાવ એનાથી અનોખો છે જુદા જુદા પરિસ્થિતિમાં કઈ રીતે વર્તવા પ્રેરતી અધિમન આપણો સુપરમાઇન્ડ આ જાણે આદેશ સાંભળે છે કાવ્ય જાણે અધ્યાત્મ અનુભવના પ્રદેશમાં પહોંચી જાય છે કાવ્યની ભાષા અભિવ્યક્તિ સ્વસ્થ અને સ્વાભાવિકતા ભરી છે ન ઉર્મિરંગી ન વિચાર ઘન પદાવલી નથી સંસ્કૃતાઢય નથી ગ્રામ્ય ઘડી બઘડી થીએ એવા બોલચાલના પ્રયોગો સ્વાભાવિકતાને જ પોષે છે એક ધમાલ શબ્દ એવો છે કે જે કદાચ કોઈને પ્રસન્નતાથી વહેતો આ નાનકડા દેખાય છે મનોદશાથી થતા રોકડ આદિ વ્યવહારોને વ્યક્ત કરવા ધમાલ શબ્દના આપણી ભાષાના સાહચર્યો એવા છે કે આ પ્રસંગ સ્વચ્છનો વર્તનને માટે શબ્દ જેટલો ઉચિત જણાય એવો પ્રશ્ન સહેજ થાય છે સહજ ઉર્મિલ વર્તનને વર્ણવામાં એ શબ્દ ઉપકારક લાગતો નથી જતો તો સુવા ત્યાં આ કાવ્યની શ્રૃંગારની આબોહવામાં બીછાનો શબ્દ સુરેશ જોશીને ચરાક નહોતો ગમ્યો પણ અહીંયા રામનારાયણની કવિતામાં આ શબ્દ વિવેક થોડો ચર્ચાસ્પદ બન્યો હતો કવિની સભાનતા ઓછી હશે એમ તો ન મનાય કાં તો કવિને ઘણા વાક પ્રયોગો અને કવિતામાં બોલચાલની ભાષા માટેના અપ્રસંગે પ્રવૃત્તો પક્ષપાત હોય અથવા કવિનો શબ્દ સંસ્કાર જ એવો હોય કેટલાક એમને બાધક ન બને આ મૃત્યુ નિમંતક છતાં મંગલ જીવન રસથી છલકતું છેલ્લું દર્શન રામનારાયણના જ નહીં ગુજરાતી સાહિત્યના એક અનન્ય સાધારણ કાવ્ય તરીકે હૃદયને પ્રભાવિત કરે છે હવે કાવ્ય આપણે સમજીએ ધમાલ ના કરો જરાય નહીં નેન થશો ઘડી ઘડી બ જે મળે જી થંભો જરા કૃતાર્થ થઈ લો ફરી નહીં મળે સૌંદર્ય આ સદા જગત જે વડે હસતું માંગલ્યો કા ધમાલ એટલે અહીંયા ધમાલનો નો અર્થ આપણે રોકકળ કે અહીંયા કોઈ રોકકળ કરવાની નથી નેન ભીના થશો આંખને સેજ પણ ભીની કરવાની નથી નયન વારી એટલે આંખના આંસુ ઘડી બે ઘડી એને થોડી જે કઈ ક્ષણો મળે છે એમાં તમે આંખના આંસુને તમે રોકી રાખો ધન્યતા અનુભવો કૃતાર્થ થઈ લ્યો તમે તમારી જાતને ધન્ય કરી દો ફરી મળે કે ના મળે આ સૌંદર્ય તમને જોવાનો લાહવો ફરી તમને મળશે કે ના મળે સદાય જગત જે વડે હસતું માંગલ્ય જગત જે સૌંદર્ય આનંદિત માંગલ્ય આનંદિત પામતું હતું તે આ કોઈ મંગલકારી જ હશે ના કરો ધરો બધી સમૃદ્ધિ માંગલ્યની ધરો અગરુ એટલે અગરબત્તી દીપ ચંદન ગુલાલ ને કંકુમ ધરો કુસુમ શ્રીફળ ન ફરી જીવને આ થવો સુયોગ અણમૂલ કે સુહાગી માંગલ્યનો ધમાલ ના કરો રોકાકોળ ના કરો જે કાંઈ શુભ પ્રતિકની માંગલ્યની જે કાંઈ વસ્તુઓ છે તે બધી જ અહીંયા તમે મૂકો અગરબત્તી દીપ ચંદન ગુલાલ કંકુમ કુસુમ એટલે ફળ પુષ્પ શ્રીફળ અને આ જે બધી જ વસ્તુઓ છે એ એની પાસે મૂકો અમૂલ્ય આ અણમૂલ એટલે અમૂલ્ય સુંદર સોહાગી સુયોગ એ જીવનમાં ફરી આવો મળશે નહીં કે જે અણમોલ છે અમૂલ્ય છે આ સુંદરતાનો સુધી કે નહીં મળે એ તમે અત્યારે જોઈ લો રહ્યું વિકસતું જ અંત ધમાલ ના કરો ના લો સ્મરણ કાચ ચિહ્નો કશો રહ્યું વિકસતું જ અંત સુધી જે સૌંદર્ય તે અખંડ ભલે રહ્યું હૃદય સ્થાન તેનું હવે ન સંસ્મરણ વા ન કો સ્વજન એ કદી પૂરશે રોગ અકળ ના કરો હવે એની શરીર પાસેથી એ એના પત્નીના મૃતદેહ પાસેથી એની યાદગીરી માટે કોઈ પણ ચિહ્ન તમે ના લ્યો એક પણ ચિહ્ન તમે લેશો નહીં જે સૌંદર્ય અત્યાર સુધી જે વિકસિત પામ્યું છે તેને તેમને તેમ અખંડ એમને એમ સૌંદર્યને રહેવા અખંડ જ ભલે રહ્યું હૃદય સ્થાન એવું એના હૃદયમાં એનું સ્થાન હવે ના સંસ્મરણ કે ના કોઈ સ્વજન પૂરી શકશે એની કોઈ યાદી કે એની કોઈ ખોટ એની બીજી વ્યક્તિ કોઈ એની જગ્યા લઈ શકશે નહીં ના સંસ્મરણ ના સ્વજન કદી પૂરશે એને યાદગીરી કે કોઈ પણ સ્વજન એને આ લઈ શકશે હૃદયમાં સ્થાન હવે કોઈ લઈ શકશે નહીં મળ્યા અગ્નિ જુદા થઈએ કહે અધિક ભવ્ય મંગલ નથી શું એ સુંદરી હે અગ્નિ તારી પાસે અમે મળ્યા અને આજે તારી પાસે જ અમે છૂટા પડીએ છીએ તો હે સુંદરી એની કવિની પત્નીને સંબોધન છે તો શું આ અધિક આ કોઈ મંગલ અવસર મારા માટે નથી અહીંયા કવિ છે એ પોતાની પ્રિય પત્નીના મૃત્યુના દુઃખદ પ્રસંગને મંગલમય બનાવી પત્નીને સાચા અર્થમાં અંજલિ એ આપે છે